हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड વાસુદેવ વિદ્યાલય દ્વારા ઉડાંગર સરોવર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કલર ની અંદર આપણે આજે પેજ નંબર 127 ઉપર આપણે વાક્ય વાચીને યોગ્ય ક્રમમાં જેને ગોઠવવાના છે એટલે આપણે એના ક્રમ લખવાના હશે. એક આપણને નમૂનાનું વાક્ય આપ્યું છે, બાજરી વાવવાનો સમય થયો. હવે એમાં આપણને વાક્ય આપેલા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવી દીધા છે. તો એમાં પહેલું વાક્ય શું છે? સૌ પ્રથમ તો ખેતરે ખેતરમાં જવું પડે, બાજરી વાવવાનો સમય થાય એટલે. પછી બીજું, ખેતરમાં હળ જોતરવું પડે. અને ત્રીજું છે, પછી ખેતર ખેડવું પડે. હવે એવી રીતે આપણે અહીંયા બીજા વાક્ય આપ્યા છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. બાજરી પાકી ગઈ તો સૌ પ્રથમ શું કરવું પડે? ગુંડા નાણવા પડે, દાણા છૂટા પાડવા પડે કે બાજરી ચાવીથી ચાવવી પડે? તો સૌ પ્રથમ ડુંડા રણવા પડે. પછી ત્યારબાદ બીજું આવશે, દાણા જે હોય એને છૂટા પાડવા પડે. અને ત્રીજું આવશે, બાજરી ચારણીથી ચાવી પડે. તો આ રીતના 1, 2 અને 3 તે ક્રમ લખવાના છે. હવે ત્યારબાદ પેજ પલટાવી ત્યાં આપણે બીજું વાક્ય આપ્યું છે, બાજરી ઘેર લાવવી છે. હવે બાજરીને ઘરે લાવવી હોય તો સૌ પ્રથમ શું કરવું પડે? તગારામાંથી બાજરી કોથળામાં નાખવી પડે, બાજરી તગારામાં ભરવી પડે અને કોથળા ગાડામાં નાખવા પડે. તો સૌ પ્રથમ તો તગારામાં બાજરી છે એને ભરવી પડે ને, તો એ વાક્ય આવશે પહેલું. પછી તગારામાંથી કોથળામાં નાખવાની છે એટલે એ વાક્ય બનશે બીજું. પછી કોથળા જે હોય એને ગાડામાં મૂકવા પડે એટલે આ વાક્ય આવશે 3. પહેલું, બીજું અને ત્રીજું આ રીતે આપણે એને ક્રમ આપવાના રહેશે. હવે ત્યારબાદ આપણે ત્રીજું વાક્ય આપ્યું છે, બાજરીના રોટલા બનાવવાના હોય તો સૌ પ્રથમ શું કરવું પડે? બાજરીને સાફ કરવી પડે, સાફ કરી ઘંટીમાં દળવી પડે, કોથળામાંથી બાજરી કાઢવી પડે. તો સૌ પ્રથમ હવે આપણે ગાડામાંથી બાજરીને ઘર સુધી તો લઈ આવ્યા, હવે કોથળામાંથી પહેલા તો બાજરીને કાઢવી પડે એટલે નંબર 1. ત્યારબાદ કોથળામાંથી બહાર કાઢ્યા પછી શું કરવું પડે? એને સાફ કરવી પડે એટલે બાજરીને સાફ કરવી પડે એ નંબર 2. પછી સાફ કરીને ઘંટીમાં દળવી પડે નંબર 3. તો પહેલો ક્રમ, બીજો અને ત્રીજો આ રીતે ક્રમ આપવાના હશે. ત્યારબાદ છે, બાજરીના રોટલા ખાવા છે તો શું? બાજરીનો લોટ ચાળણીથી ચાળવો જોઈએ, ચૂલો સળગાવવો જોઈએ, ચૂલા પર આમાં કલાડું લખેલું છે પણ ત્યાં શું આવે? લાકડું આવે. ત્યાં આપણને શબ્દની મિસ્ટેક આપી છે તો ચૂલા પર લાકડું મૂકવું પડે. સૌપ્રથમ તો જે આપણે રોટલા બનાવવા હોય તો ચૂલા પર લાકડું મૂકવું પડે ને એટલે નંબર 1. પછી ચૂલો સળગાવવો પડે એ આવશે નંબર 2. પછી નંબર 3, બાજરીનો રોટલો બાજરીના લોટને શું કરવું પડે? ચાળવો પડે. તો આ પહેલું આવશે, સૌપ્રથમ ચૂલા ઉપર આપણે લાકડા મૂકીએ, પછી જે ચૂલો છે એને પેટાવીએ અને ત્યારબાદ આવશે બાજરીનો લોટ જે હોય એને ચાળણીમાં ચાળીએ. તો આ રીતના આપણને આખી બાજરી ઉગે ત્યારથી લઈ અને રોટલા ક્યાં બને એવી આખી પ્રોસેસ આપણે અહીંયા બતાવેલી છે, જેને આપણે ક્રમમાં અહીં ગોઠવી દીધી છે. તો આ જ રીતના તમારે વ્યવસ્થિતપણે ત્યાં ક્રમ એને આપવાના રહેશે. અને નીચે આપણે આપ્યું છે, વાંચો અને હસો. તો એ તમારે જાતે વાક્ય વાંચતા જજો. અને આપણને હાસ્યાસ્પદ વાક્ય આપ્યા છે એટલે તમારા મિત્ર સાથે પણ એ વાંચવાના રહેશે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.